नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 नी अंदर आज आप चौथु प्रकरण जेनु नाम है सत्याग्रहाश्रम भणीशू। लेखक है विनोबा भावे। जेमनी जन्म तारीख की बात करिए तो 11/9/1895, अवसान तारीख 15/11/1982। विनोबा भावेनु मूल नाम विनायक राव नरहरि भावे हतु। एमसीक्यू नी अंदर अथवा तो एक वाक्यना प्रश्नों नी अंदर आवा प्रश्न जे छे पूछाय छे बोर्ड नी अंदर के विनोबा भावे नुं पूरुं नाम जणावो, तो विनायक राव नरहरि भावे हतुं। तेमनो जन्म महाराष्ट्रना रायगढ़ जिल्लाना गागोदा गाममां थयो हतो। तेमना पिताने वडोदरामां नौकरी होवाथी जीवनना आरंभना वर्षो गुजरातमां वीत्यां। त्यारबाद युवानीमां गृहत्याग करीने ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો। વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા, બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી। તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો। તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા છે, જેમાં ગીતા પ્રવચનો, કુરાનસાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, विज्ञान अने आध्यात्म मुख्य गणावी शकाय। तेमणे बोधायन यात्रा निमित्ते भारत भ्रमण करी ने अनेक गरीबों माटे हजारों एकर जमीन एकत्र करेली। तेओ गांधीजीना आध्यात्मिक वारसदार हता। आ पण सवाल एक वाक्यनी अंदर पूछाई शके छे के गांधीजीना आध्यात्मिक वारसदार कोण हता, तो विनोबा भावे। आम तो विनोबाईए आत्मकथा नथी लखी, मतलब अहीं ज एक प्रश्न जे छे उद्भवे छे अने अहीं ज ए प्रश्ननुं समाधान पण मळी जाय छे। तमे अनुक्रमणिकानी अंदर जोई शकशो, जे पाठ आपणे भणी रह्या छीए पाठनो साहित्य प्रकार जे छे आत्मकथा अंश बताव्यो छे, तो अहीं एनु ज खंडन थई रह्यु छे। छतां पण आपणे परीक्षानी अंदर पूछाय छे त्यारे आत्मकथा खंड लखवानो रहेशे। તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે, તેમાંથી આ પ્રકરણ લેવાયેલું છે। વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે। આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી તેની વાત છે। તો ગાંધીજીના આગ્રહે એક વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગંજાવર કાર્યો કરી બતાવ્યા તેનું પ્રેરણાદાયી બયાન છે। આ એકમમાં વિનોબાની એક ચિંતક કાર્યકર્તા તરીકેની છબી ઉપસે છે। પાઠ શરૂ કરીશું આપણે। નાનો હતો ત્યારથી જ મારું મન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું હતું। લેખક વાત કરી રહ્યા છે કે પોતે જ્યારે નાના હતા ત્યારથી જ એમનું મન જે છે એ એક તરફ બંગાળ જવા માટે તો બીજી તરફ હિમાલય જવા માટે ખેંચાયેલું હતું। એનું કારણ જે છે એ પણ એ જણાવી રહ્યા છે આગળ। હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં માલ્યા કરતો। વિનોબાજી જે છે નાનપણથી જ બંગાળ જવાના અને હિમાલયમાં જવાના સ્વપ્ન જે છે જોયા કરતા હતા, માલ્યા કરવા, મતલબ એની અંદર જ એ રચ્યા પચ્યા રહેતા હતા। એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયની અંદર થયેલો જ્ઞાન યોગ મને ખેંચતો। લેખક વાત કરી રહ્યા છે કે ભારતીય ક્રાંતિની જે શરૂઆત જે છે બંગાળથી થઈ હતી, તો એમનું મન જે છે બંગાળ જવા માટે એટલા માટે તૈયાર હતું કે ત્યાંની ક્રાંતિકારી પ્રવૃત્તિ જે છે એ પણ એમને ખેંચતી હતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ જે છે, મતલબ હિમાલયની અંદર જઈ લોકો જ્ઞાન પ્રાપ્તિ કરે છે, તો આ જ્ઞાન યોગ પણ એમને ખેંચી રહ્યો હતો। હિમાલય અને બંગાળના બેવના રસ્તા પર કાશી નગરી પડતી હતી, મતલબ આ હિમાલય જાઓ કે બંગાળ જાઓ એ બંનેના રસ્તા ઉપર કાશી નગરી જે છે એ નગરી આવતી હતી। કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો। લેખક વાત કરી રહ્યા છે કે કર્મ સંજોગે એ આ કાશી નગરીની અંદર આવી પહોંચ્યા હતા,
परंतु न हूँ हिमालय गयो न बंगाल। लेखक जे बाळपणथी स्वप्न जोता हता एनी अंदर एक स्वप्न बंगाळमां जवानुं, बीजुं स्वप्न हिमालयमां जवानुं, परंतु बन्नेमांथी एक ही स्थान पर पहोंची शकता नथी। अने आ बन्ने स्थळे जवा माटे जे रस्तो हतो, जे मार्ग हतो, ए मार्गनी अंदर ज काशी नगरी आवती हती। तो लेखक जे छे कर्म संजोगे मतलब भाग्यने आधीन त्यां पहोंची जाय छे, परंतु मनोमन तो हूँ ए बन्ने स्थळे एक ही साथे पहोंची गयो। काशीनी अंदर गया पछी लेखकने एवो अहेसास थाय छे, मननी अंदर अनुभूति थाय छे કે આ બંને જગ્યાએ પહોંચ્યો છું, જઈ શક્યો છું, અને બંને જગ્યાએ જવાથી જે એમને આનંદ થવાનો હતો એક જ સ્થળે પહોંચવાથી એમને કાશીમાં જવાથી જ એ આનંદની પ્રાપ્તિ થઈ રહી છે। હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા। લેખક જે છે ગાંધીજી પાસે પહોંચે છે, જાય છે, અને હિમાલયની ક્રાંતિ અને બંગાળની શાંતિ બંને એક જ સાથે ગાંધીજી પાસે જવાથી એમને પ્રાપ્ત થઈ ગયા છે। સાંપડ્યા મતલબ પ્રાપ્ત થયા। ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો। લેખક જે છે ગાંધીજી પાસે ગયા તો ગાંધીજી પાસે જવાથી એમને બંગાળની ક્રાંતિકારી ભાવના અને હિમાલયની જે જ્ઞાનયોગની ભાવના જે છે એ આ ગાંધીજીની અંદરથી જ એમને પ્રાપ્ત થાય છે। આ બંનેનો અપૂર્વ સંગમ મતલબ પહેલાં ક્યારેય જોયો નથી એવો સંગમ જે છે વિનોબાજીને ગાંધીજીની અંદર જોવા મળે છે। જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી। લેખક જે છે વાત કરી રહ્યા છે કે પોતે જ્યારે કાશી નગરી પહોંચે છે ત્યારે ગાંધીજીએ ત્યાં ભાષણ આપ્યું હતું, તેની જબરજસ્ત ચર્ચા ચાલી રહી હતી। ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું ભાષણ થયું હતું। કાશીની અંદર જે હિન્દુ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી જે છે એ યુનિવર્સિટીની અંદર ગાંધીજીએ પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું। એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી। આ હિન્દુ વિશ્વવિદ્યાલયની અંદર થયેલું ભાષણ જે છે એ ભાષણની અંદર ગાંધીજીએ અહિંસા ઉપર જબરજસ્ત વાતો સમજાવી હતી। મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે। ગાંધીજીનું જે ભાષણ થયેલું હતું એ ભાષણની અંદર જે મુખ્ય મુદ્દો જે છે ઉભરીને આવતો હતો એ મુદ્દો એ હતો કે અહિંસા વિના જે છે એ નિર્ભયતા વિના અહિંસા ટકી જ ન શકે મતલબ ચાલી જ ન શકે। તમે નિર્ભય છો તો જ તમે અહિંસક બની શકવાના છો। એટલે લેખક વાત કરી રહ્યા છે ગાંધીજીના ભાષણની કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે। તમને કોઈનો ડર નથી તો તમારે કોઈની હિંસા કરવાની જરૂર રહેતી નથી। જો તમને કોઈનો ડર છે તો તમે હિંસક વૃત્તિ કરી શકો છો। પરમ સેવ્ય અહિંસા છે મતલબ જો મેળવવા યોગ્ય હોય, સેવન કરવા યોગ્ય હોય, સેવ્ય મતલબ સેવન જેનું થઈ શકે એવું કશું જ હોય તો એ અહિંસા છે, અને એ નિર્ભયતા વગર આવી ન શકે મતલબ તમે કોઈનાથી ભયભીત છો, તમને કોઈનો ડર લાગી રહ્યો છે તો તમે અહિંસા વૃત્તિ જે છે કેળવી ન શકો। એ ભાષણમાં એમની વિવિધ આભૂષણોથી સજ્જ થઈને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જોડી કાઢ્યા મતલબ એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજ્જ થઈને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જોડી કાઢ્યા। ગાંધીજીએ જે ભાષણ આપ્યું હતું એ ભાષણ સાંભળવા માટે એ વખતે જે દેશી રજવાડા હતા એના જે રાજા મહારાજાઓ હતા એ પોતાના રાજ્યની શોભા વધે એટલા માટે વિવિધ આભૂષણોથી તૈયાર થઈને આવ્યા હતા, પહેરીને આવ્યા હતા। તો ગાંધીજીએ એ લોકોને પણ જોડી કાઢવા મતલબ અહીંયા માર્યા નહોતા પણ શબ્દના બાણ જે છે એ એમની ઉપર છોડ્યા હશે મતલબ ખરી ખોટી સંભળાવી હશે। હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ એક મહિનો વીતી ગયો હતો। વિનોબાજી જે છે કાશીની અંદર પહોંચે છે ત્યારે આ ઐતિહાસિક ભાષણ પૂરું થયાને એક મહિનો પસાર થઈ ગયો હતો।
તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. આ કાશી નગરીની અંદર ઐતિહાસિક ભાષણ જે અહિંસા ઉપર થયું હતું એની અસર જે છે એ ત્યાં જોવા મળી રહી હતી. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. ગાંધીજી જે છે ભાષણ આપ્યું હતું એ ભાષણ છાપાની અંદર અથવા તો લેખિત સ્વરૂપે ક્યાંક વિનોબાજીને વાંચવા મળ્યું હશે તો વિનોબાજીના મનની અંદર અમુક પ્રશ્નો જે છે ઉદ્ભવે છે, શંકા ઉત્પન્ન થાય છે. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુને નામે લખ્યો. મતલબ લેખકને જે પ્રશ્નો ઉદ્ભવ્યા હશે એ સમાધાન મેળવવા માટે વિનોબાજી જે છે ગાંધીજીને પત્ર લખે છે. એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. ગાંધીજીને જે પત્ર લખ્યો હતો વિનોબાજીએ એ પત્રનો સુંદર જવાબ જે છે વિનોબાજીને પ્રાપ્ત થાય છે. 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું. પત્ર વ્યવહાર બંનેની વચ્ચે ચાલુ થાય છે એટલે લેખક જે છે 10-15 દિવસ પછી ફરી પાછો એક પત્ર લખે છે. એટલે ગાંધીજી જે છે એ ફરી પાછા એ પત્રનો જવાબ આપે છે અને એ પત્રની અંદર લખ્યું હોય છે કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે. મતલબ તમારા મનની અંદર અહિંસા અંગે જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન મેળવવું હોય તો તમારે અહીંયા રૂબરૂ આવવું પડે. પત્ર વ્યવહારથી તમને આનું સમાધાન જે છે આનો જવાબ જે છે મળી શકવાનો નથી. એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. મતલબ તમારે મારી સાથે રહેવું પડે, જીવન જીવવું પડે એ પ્રમાણે. અને એ જીવનનો સ્પર્શ જો મળે તો જ તમને આ પ્રશ્નોનો જવાબ જે છે મળી શકશે. અને એટલા માટે ગાંધીજી જે છે વિનોબાજીને પોતાની પાસે રહેવા માટે બોલાવે છે અને કહે છે કે એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. મતલબ વિનોબાજીને આશ્રમની અંદર રહેવા માટે બોલાવે છે થોડા દિવસ માટે કે તમે અહીંયા આવશો તો ધીમે ધીમે વાતો થતી રહેશે અને તમને તમારા પ્રશ્નોનું સમાધાન પણ મળતું રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે મને સ્પર્શી ગયો. વિનોબાજી વાત કરી રહ્યા છે કે ગાંધીજીનો જે જવાબ હતો કે તમારા પ્રશ્નોનું સમાધાન જે છે પત્રથી નહીં પરંતુ જીવનના સ્પર્શથી પ્રાપ્ત થશે, આ જવાબ જે છે વિનોબાજીને ખૂબ પ્રભાવિત કરે છે. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મને મોકલેલી. ગાંધીજી જે છે આ જે જવાબ લખે છે જવાબની સાથે સાથે પોતે જે આશ્રમની અંદર રહી રહ્યા છે ત્યાં કેવા કેવા નિયમોનું પાલન કરવામાં આવે છે નિયમ પત્રિકા પણ વિનોબાજીને મોકલી આપે છે, જે મારા માટે ઓર આકર્ષક હતી. વિનોબાજી માટે એક નવાઈની વાત હતી, આકર્ષક વાત હતી. ત્યાં સુધી કોઈપણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી. અત્યાર સુધીમાં વિનોબાજીના હાથની અંદર કોઈ પણ સંસ્થા હોય કોઈ પણ આશ્રમ હોય એની અંદર આવી કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું હશે અને એની પત્રિકા હશે એવું ક્યાંય એમના ધ્યાનમાં આવ્યું નહોતું કે વાંચવામાં આવ્યું નહોતું. એમાં લખ્યું હતું આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે. મતલબ ગાંધીજીએ આ પત્રની અંદર જે નિયમ પત્રિકા મોકલેલી હતી એ પત્રિકાની અંદર લખેલું હતું કે આ આશ્રમ કે જે આશ્રમ ગાંધીજી પોતે ચલાવી રહ્યા છે એ આશ્રમની અંદર વિશ્વનું હિત જળવાય અને સાથે સાથે દેશ સેવા પણ થઈ શકે એ પ્રકારનું ધ્યેય જે છે એમના આશ્રમનું છે. અને એ માટે ગાંધીજીએ અમુક નિયમો બનાવ્યા હતા, તો એ નિયમો આ પત્રિકાની અંદર લખેલા હતા. એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. ગાંધીજીએ જે અમુક વ્રતોનું પાલન કરવાનું હતું એ પણ એની અંદર પત્રિકામાં લખેલું હતું કે આ વ્રતોનું પાલન કરવું એવું અમારું માનવું છે. નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીરશ્રમ
वगैरह एकादश व्रतों नाम लख्या था। मतलब आ पत्रिका अंदर जो नियमों था ये नियमों अंदर अग्यार व्रतों जे छे एना नाम लखेला था। सत्य में तो कशु ज असत्य छे नहीं। अहिंसा मतलब कोई ने हिंसा न करवी, ब्रह्मचर्य नु पालन करव, ए पछी अस्तेय अने अपरिग्रह मतलब आपणे जे जरूरनुं छे एटलुं ज राखवुं, अपरिग्रह मतलब जेनी जरूर नथी अने एनो खोटो संग्रह करवो ए अपरिग्रह छे। सरिश्रम मतलब जात मेहनत, आ बधा ज व्रतोनुं पालन जे छे એ આશ્રમની અંદર કરવામાં આવતું હતું। મને આ ભારે નવાઈજનક લાગ્યું। લેખક વાત કરી રહ્યા છે કે આ અગિયાર મહાવ્રતો જે છે એનું પાલન કરવાનું લેખકને નવાઈજનક લાગે છે। મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા, વિનોબાજીને વાંચવાનો શોખ તો નાનપણથી હતો જ, એટલે આવા ઐતિહાસિક પુસ્તકો જે છે એના ઘણા બધા થોથા મતલબ પુસ્તકો જે છે એમણે વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન ભાળ્યું। લેખક વાત કરી રહ્યા છે કે દેશનું કલ્યાણ જે છે, દેશની આઝાદી માટે આવા વ્રતોનું પાલન કરવું જરૂરી લાગતું હોય એવું એમને ક્યાંય જોયું નહોતું કે એમને ક્યાંય સાંભળ્યું નહોતું। આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિ માર્ગમાં આવે છે। ગાંધીજીએ જે વાતો લખેલી હતી વ્રતોની અંદર, તો એ બધી જ વાતો જે છે લેખક વાત કરી રહ્યા છે કે યોગશાસ્ત્રની અંદર આવા વ્રતોનું પાલન થતું હોય છે, ધાર્મિક જે પુસ્તકો હોય છે એની અંદર આ બધું લખેલું હોય છે, અને ભક્તિ માર્ગ તમે જો ભક્તિ કરતા હોય તો ભક્તિ માર્ગની અંદર આ વ્રતોનું પાલન કરવાનું જે છે એ આવતું હોય છે। પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે એ આ પત્રિકામાં હતું। મતલબ દેશ સેવા માટે આ બધા વ્રતોનું પાલન કરવાનું જરૂરી હોય છે એવું આ પત્રિકાની અંદર લખેલું હતું। એટલે મારું મન એ તરફ ખેંચાયું, લેખકનું મન જે છે એ ગાંધીજીની પાસે આશ્રમમાં જવા માટે આકર્ષિત થાય છે। આ માણસ દેશની રાજનીતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાથવા માંગે છે એવું મને લાગ્યું। વિનોબાજીને એવું લાગે છે કે આ માણસ એવો માણસ છે કે જે દેશની સ્વતંત્રતા તો ઈચ્છી રહ્યો છે ને સાથે સાથે દેશના જે લોકો જે છે એનો આધ્યાત્મિક વિકાસ પણ આ વ્યક્તિ કરવા માંગતો હોય એવું એમના ધ્યાનમાં આવે છે। મને આવું જ જોઈતું હતું, વિનોબાજીને આવું ગમતું હતું અને આવું જ જોઈતું હતું। બાપુએ લખેલું તો અહીં ચાલ્યો આવો અને હું બાપુની પાસે પહોંચી ગયો। ગાંધીજીએ પત્રની અંદર લખ્યું હતું કે ભાઈ તું અહીંયા આશ્રમમાં આવતો રહે, એટલે વિનોબાજી જે છે ગાંધીજીના આ આમંત્રણ પત્રથી સીધા જ એમની પાસે પહોંચી જાય છે। એ દિવસ હતો 7 જૂન 1916, મતલબ વિનોબાજી જે છે 7 તારીખ જૂન મહિનો અને 1916 વર્ષ ગાંધીજીના આશ્રમની અંદર પોતે પહોંચે છે। હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો, વિનોબાજી જે છે પોતાનો જે સામાન હતો થોડો ઘણો એ લઈને અમદાવાદના રેલવે સ્ટેશને ઉતરે છે। મારી પાસે જાજો સામાન તો કશો હતો નહીં, વિનોબા પાસે ઓછા વસ્તુની અંદર પોતાનું જીવન ચલાવતા હતા, એટલે કંઈ જાજો સામાન તો એમની પાસે હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો, મતલબ પોતાનો સામાન પોતે જ ઉપાડીને પહોંચે છે અને રસ્તો પૂછતા પૂછતા જ ચાલવા માંડ્યો। ગાંધીજીનો જે આશ્રમ જે જગ્યાએ હતો એ આશ્રમે જવા માટે રસ્તો પૂછતા પૂછતા ચાલવા માંડે છે। એલિસ બ્રિજના રસ્તે ચાલીને 8:15 આશ્રમે એટલે કે કોચરબ પહોંચે છે, પાલડીની પાસે આવેલું છે અમદાવાદની અંદર કોચરબ આશ્રમ, અત્યારે પણ હયાત છે। એટલે વિનોબાજી જે છે એ રસ્તો પૂછતા પૂછતા કોચરબ આશ્રમ પહોંચે છે। બાપુને ખબર પહોંચાડે કે કોઈ નવા ભાઈ આવ્યા છે, ગાંધીજીને તો ખ્યાલ ન હોય કે વિનોબાજી ત્યાં પહોંચ્યા છે, એટલે કોઈની પાસે સમાચાર મોકલાવે છે કે કોઈ નવી વ્યક્તિ જે છે ભાઈ જે છે એમને મળવા માટે આવ્યા છે। એમણે કહ્યું કે ભલે, ગાંધીજી વાત સાંભળે છે એટલે કંઈ વાંધો નહીં, ભલે આવ્યા હોય, નાહી ધોઈને મને મળવા આવે। વિનોબાજી જે છે એ રેલવેમાં આવ્યા હતા,
થાકી ગયા હોય એટલે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી વિનોબાજીને મળવા માટે આવવાનું સમાચાર મોકલાવે છે. નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો. વિનોબા નાહી ધોઈ ગાંધીજી જે જગ્યાએ હતા ત્યાં પહોંચે છે. ત્યારે એ શાક સમારતા હતા. ગાંધીજી પોતે શાકભાજી વાટતા હતા, કાપી રહ્યા હતા, સમારી રહ્યા હતા. અમે જો આ પ્રશ્ન પણ તમને પૂછી શકીએ છીએ કે વિનોબાજી જે જ્યારે ગાંધીજીને મળવા જાય છે ત્યારે ગાંધીજી શું કરતા હતા, તો શાક સમારતા હતા. મારા માટે આ પણ એક નવી નવાઈનું દ્રશ્ય હતું. વિનોબાજી માટે આ એક નવાઈનું આશ્ચર્યજનક દ્રશ્ય હતું. રાષ્ટ્રનેતા શાકભાજી પણ સમારે, આવું તો ક્યારેય શૂન્ય નહોતું. મતલબ રાષ્ટ્રનો જે નેતા હોય એ શાકભાજી પણ કાપી શકે એવું તો એમને ક્યારેય સાંભળ્યું નહોતું. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. પહેલી જ મુલાકાતની અંદર, પહેલા જ દર્શનની અંદર વિનોબાજીને ગાંધીજી પાસેથી કંઈક નવું શીખવા મળે છે, અને એ છે શ્રમનો પાઠ. મતલબ જાત મહેનત, આ શિખામણ જે છે પ્રેક્ટિકલી વિનોબાજીને મળે છે. તો આ પણ એક સવાલ તમને પૂછાઈ શકે છે કે ગાંધીજીના પ્રથમ દર્શને જ વિનોબાજીને શેનો પાઠ મળે છે, તો શ્રમનો પાઠ મળ્યો છે. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું, એટલે પોતે શાકભાજી કાપી રહ્યા હતા. તો વિનોબાજી ત્યાં પહોંચે છે તો એક છરી જે છે, ચપ્પુ જે છે, વિનોબાજીના હાથમાં પણ એ આપી દે છે. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું. વિનોબાજીએ આ પહેલાં ક્યારેય શાકભાજી કાપી ન હતી, પરંતુ તે દિવસે પાઠ મળ્યો. એ દિવસે ગાંધીજીની સાથે સાથે એમણે પણ શાક સમાર્યું. ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. પહેલી જ મુલાકાતની અંદર વિનોબાજી વાત કરી રહ્યા છે કે મને મળેલી આ પહેલી જ દીક્ષા એટલે કે ગુરુ તરફથી મળેલું જ્ઞાન હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ અધૂરો રાખીએ છીએ, બાકી રાખીએ છીએ. પાઠની આગળની કથાવસ્તુ બીજા વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખો, ઘરે રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ. જય ગુરુદેવ.